दर्शकों, आप तक आपने हमारे शहर में गुंडे बदमाशों की दादागिरी और दबंगगिरी के किस्से सुने होंगे, लेकिन सूरत के खटोदरा इलाके में आज जो किस्सा सामने आया है उसे देखकर आपके होश उड़ जाएंगे। हाँ दर्शकों, शहर के लोग बेरोजगारी, गरीबी और महंगाई की समस्याओं से जूझ रहे हैं। और ये क्या, सूरत के खटोदरा इलाके के अंजना टूर्नामेंट में जय अंबे कंस्ट्रक्शन बिल्डर द्वारा वहां के निवासियों को डरा धमका कर उनके घरों पर बुलडोजर द्वारा नस्तो नाबूद किया जा रहा है। मीडिया रिपोर्ट्स के मुताबिक बिल्डर द्वारा 18 मंजिला बिल्डिंग का निर्माण करने के लिए स्थानीय रहीसों पर दबाव डाला जा रहा है। और स्थानीय लोगों से तथा कॉरपोरेटर से हुई बातचीत के मुताबिक सिर्फ 8 से 10 मंजिला इमारत बनाने की जानकारी पहले स्थानीय रहीसों को दी गई थी और फिर बाद में लालची और शातिर जय अंबे कंस्ट्रक्शन के बिल्डर द्वारा लोगों पर तानाशाही करने की शिकायत उठी है, जिसके मद्देनजर वहां के स्थानीय रहीसों में काफी रोष देखने को मिला। आप ही बताइए, कोई भी इंसान भला अपनी आंखों के सामने अपने घर गृहस्थी को नस्ते नाबूद होता देख सकेगा? क्या ये हादसा वो बर्दाश्त कर सकेगा, जिसके मद्देनजर गत रोज स्थानिकों और मनपा कर्मचारियों के बीच काफी हंगामा हुआ और स्थानिकों द्वारा विरोध दर्शाया गया। ये शामिल थया था, म्युनिसिपालिटी कॉर्पोरेशन ने डाक धमकी दी, जय मलानी साहेब धक्को मारी अमने के तमने बाहर फेंकी तो सामान साथ है, ये साहब अमने धमकी आप बिल्डर ने मानव सुधी अमने आई ने आपने धमकी आप लीजिए। कई प्रूफ से तुम्हारा पास? हमारी पास एक प्रूफ से है, कोर्ट ने अंदर मारा फोटो ना केस चले के हाई कोर्ट ने अंदर ये छत्ता भी लोगों बिल्डर लोगों धमकी आपी ने तो कितना वर्ष कितना टाइम थी तुमने धमकी आपे थे? मारा हमने बे चार अठवाडिया थी धमकी आपे थे। कई कई धमकी आपे थे कौन? एक तुमने खाली करो ये तो पछि तुम्हारा सामान फेंकवामां आवशे। शू नाम पेलो साहेब नु? ये साहेब नु जय मालानी नाम छे। मैं दत्तो मां शू कहवा मांगो छो तमे? અમારે કહેવાનું તો એમ જ છે કે અમારે જે હિસાબે જો તમે મકાન તોડી શકો છો એ હિસાબે અમે બાંધીને આપી શકો, તમને લેખિત પ્રૂફમાં તમે આપી શકો તો અમે રાજી ખુશી આપવા તૈયાર છે। બસ અમારી એટલી જ માંગ છે, કોઈ ગરીબ માણસ આમ તમારી રજૂઆત માલાને લઈને છે, કેટલા માલોનું બાંધકામ બનાવવાનું? અમારે તો 10-12 માલ સુધી હોય અમે રજૂઆત કરવા તૈયાર છે। બિલ્ડર દ્વારા કેટલા માલનું પરમિશન કહે છે? 18 માલનું છે, પહેલાં 22 માળનું બોલી શકતા હતા એ લોકો, અમને 18 માળ પર લાજ પર સુરત ની અંદર કઈ એવી બિલ્ડિંગ છે કે 18। સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા પ્રફુલભાઈ તોગડિયા, આ અંજના ટેનામેન્ટનું જે પીપીપી ધોરણે રીડેવલપ કરવાનું છે એની અંદર ગઈ સામાન્ય સભાની અંદર મેં પૂછેલા પ્રશ્નની અંદર એ લોકોના કોર્પોરેશનના અધિકારીનો જવાબ એવો છે કે હજી અમે કોઈ પોલિસી નક્કી નથી કરી, અને ત્યારે અહીંયાના જે પણ બિલ્ડર હોય એ 18 માળની બિલ્ડિંગની પરમિશન માંગી રહ્યા છે। ગરીબો નાના શાકભાજીના કે અન્ય બીજા કોઈ નાના મોટા ધંધા કરતા હોય 18 માળની બિલ્ડિંગની અંદર લિપો ચાલે તો જ મેળ આવે, અને લિપો અત્યારે રહીજોને નથી પહોંચાતી 18 માળની, તો આ ગરીબોને કેમ પહોંચાશે? મારે કોર્પોરેશનને અને સરકારને સીધો જવાબ સવાલ છે કે ગરીબોને મકાન આપવા હોય તો તમે 7-8 માળા 10 માળા મકાન આપો કે જેથી એનો માલ સામાન ઉપર લઈ જઈ શકે એટલા માટે, અને અહીંયાના પબ્લિક 40% તૈયાર હોય કે 50% તૈયાર હોય પણ કેટલું પબ્લિક તૈયાર થશે, અને સરકાર ગરીબોને અન્યાય ન થાય એ ખાસ ધ્યાન રાખી અને કોઈ બિલ્ડરને પીપીપી ધોરણે કામ આપે। એ રાણા સાહેબ નામનો કોઈ સાહેબ ભાઈ ધક્કામુક્કી કરી દે? હવે એ તો પબ્લિકની વચ્ચે હું આવ્યો, પહેલા ધક્કામુક્કી થઈ તો મને ખ્યાલ નથી, પણ જ્યારે કોર્પોરેશનનો અધિકારી અહીંયા આવતો હોય તો એની પાસે તમામ પહેલા ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ, ગરીબોને કેવું મકાન મળે છે એ એની પાસે પૂરતા હોવા। પબ્લિકની મુખ્ય માંગણી શું છે? પબ્લિકની મુખ્ય માંગણી એ છે કે અમારે 18 માળની બિલ્ડિંગમાં રહેવું નથી, અને સામાન્ય રીતે છે 18 માળની બિલ્ડિંગમાં કપિલા છે, હું વોર્ડ નંબર 18 ની આ વિસ્તારની જ કોર્પોરેટર છું। અહીંયા આજ રોજ બિલ્ડર દ્વારા તાનાશાહી કરીને અહીંયા આ લોકો બુલડોઝર લઈને પબ્લિકને હટાવીને, પબ્લિક અમુક પબ્લિક ઘરોમાં રહે છે તો પણ એ લોકોને ધાકધમકી આપીને અહીંયા બુલડોઝર ફેરવવા માટે આવેલા હતા, તો અમે સવારથી જ અહીંયા પબ્લિકની સાથે છીએ। આ બિલ્ડરનું કહેવું એમ છે કે હું 18 માળની અહીં બિલ્ડિંગ બનાવવાનો છું, અને પબ્લિકની ડિમાન્ડ છે કે 8-10 માળની। જ્યારે પબ્લિકે ફાઇલ જમા કરાવી એસએમસીમાં ત્યારે પબ્લિકને ગેરમાર્ગે દોરવામાં આવેલા હતા, એ લોકોને 8-10 માળનું જ બિલ્ડિંગ મૂકી દેલું હતું, અને બિલ્ડર હકીકતમાં 18 માળની બનાવ્યું। શું નામ છે બિલ્ડરનું? બિલ્ડરનું જય અંબે કન્સ્ટ્રક્શન છે। તમારી શું માંગણી છે? અમારી માંગણી 8-10 માળની છે, અહીંયા 8-10 માળનું બિલ્ડિંગ બનાવો એટલે અમે બધા જ રાજી છીએ।
બિલ્ડરે શું કહે છે? બિલ્ડર કે હું 18 માળની બિલ્ડિંગ બનાવવાનો છું અને મેં એમ કે લોકોને કીધેલું છે, તો લોકોનું કહેવું એમ છે કે જ્યારે અમે ત્યાં ફાઇલ જમા કરાવવા ગયા ત્યારે જ અમને 18 માળની બિલ્ડિંગની જે લેટર હોય એની ઉપર સાઇન કરાવવામાં આવી છે. અમને પહેલાં કોઈ જાણ કરવામાં નથી આવી, કોઈ પ્લાન પરિપત્ર કોઈ અમને કાંઈ વસ્તુ અમને જણાવવામાં નથી આવી, કોઈ મિટિંગ બી અમને કરવામાં નથી આવી અને જણાવવામાં નથી આવી. બિલ્ડર દ્વારા તાનાશાહી કરવામાં આવી છે, વાત મળી છે, સાચી વાત? સાચી વાત છે. બિલ્ડર દ્વારા બુલડોઝર જબરદસ્તી પહેરાવવામાં આવી રહ્યું છે. અમે એનો અહીંયા ઊભા રહીને બધા વિરોધ કરીએ છીએ. અમારી સાથે વિરોધ પક્ષના નેતા પપનભાઈ તોગડિયા પણ અહીંયા હાજર છે. પબ્લિકનું શું કહેવાનું? પબ્લિકનું કહેવું એક જ છે, અમને આજથી 10 માળની બિલ્ડિંગ બનાવી. કેમેરામેન મોહસિન શેખ કે સાથ પરવીન પઠાણ, સમાચાર ઇન્ડિયા ન્યૂઝ, સુરત.